વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 માં નામાના મૂળ તત્વોનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં આપણે જે પહેલું ચેપ્ટર છે કે હિસાબી પદ્ધતિની અર્થ અને એના પારિભાષિક શબ્દોની સમજ, એનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો એમાં આપણે જે વાતોનો આગળ અભ્યાસ કરી ગયા છે એનું થોડું રિવિઝન કરીશું અને પછી આગળનો અભ્યાસ શરૂ કરીશું. તો મિત્રો, એમાં સૌથી પહેલા આપણે જોઈ હતી પ્રસ્તાવના કે જ્યારે માણસ આદિવાસી જીવન જીવતો હતો ત્યારે એનું જીવન અસ્થિર હતું, એટલે કે ગમે ત્યાં રહી અને પોતાનું જીવન ચલાવતો હતો. પછી ધીમે ધીમે ખેતીની શોધ થઈ અને ખેતીની શોધ થતાં એ વ્યવસ્થિત રીતે એક જગ્યાએ સ્થિર જીવન રહેતા શીખ્યું. અને પછી ધીમે ધીમે જુદી જુદી કળાઓ વિકસી, જેમ કે સુથારી કામ, લુહારી કામ, દરજી કામ, મોચી કામ, એમ જુદા જુદા પ્રકારની કળાનો વિકાસ થયો અને જુદી જુદી કળા શીખતો થયો અને સામૂહિક જીવન જીવતો થયો, એટલે કે બધા લોકો સાથે રહેતા શીખ્યો. પછી કોઈ એક વ્યક્તિને કોઈ એક વસ્તુની જરૂરત હોય અને બીજી વ્યક્તિને બીજી વસ્તુની જરૂરત, તો એ એકબીજાને આપી અને પોતાની જરૂરિયાત સંતોષતા હતા, એટલે કે સાટા પદ્ધતિથી એ વસ્તુઓની આપ લે કરતા હતા. પરંતુ સાટા પદ્ધતિની કેટલીક મર્યાદાઓ હતી અને એ મર્યાદાઓને લીધે ધંધાકીય વ્યવહારની જરૂરિયાત ઉદ્ભવી. અને જ્યારે શરૂઆતમાં વ્યક્તિની જરૂરિયાત ખૂબ જ ઓછી હતી એટલે વ્યવહારો પણ ખૂબ જ ઓછા થતા હતા, એટલા માટે યાદ રાખવામાં સરળતા રહેતી હતી. પણ ધીમે ધીમે માણસની જરૂરિયાત વધતી ગઈ અને એના લીધે જે વ્યવહારો છે એની સંખ્યા પણ વધતી ગઈ. અને એ વ્યવહારો લખવા માટે જે દુકાનદાર હોય કે કોઈ પણ માલિક ધંધાનો એ વ્યવહાર થાય તો એ જે દીવાલ હતી એના ઉપર કોલસા વડે લીટા કરતો હતો. અને ધીમે ધીમે શોધો થઈ, સ્લેટની શોધ થઈ તો સ્લેટમાં લખતો થયો, પછી પેન અને કાગળની શોધ થઈ તો નોટમાં લખતો થયો. આમ ધીમે ધીમે વ્યવહારો વધતા ગયા અને જેમ જેમ પદ્ધતિઓ શોધાતી ગઈ એમ એમ એમાં લખવાની શરૂઆત કરતો ગયો. તો આમ ધીમે ધીમે વિકાસ પામી અને જે વ્યવસ્થિત રીતે વ્યવહારોની નોંધ કરવામાં આવે છે તેને આપણે નામું કહીએ છીએ. તો આ આપણે એની પ્રસ્તાવના જોઈ હતી. પછી આગળ આપણે એનો ઇતિહાસ જોયો હતો કે જ્યારે રામ હતા ત્યારે રામ વનમાં જાય છે તો ભરત એમને રાજ્યનો જે ખર્ચ અને આવકનો હિસાબ છે એ મોકલે છે અને એના પોતાના ગુરુજનો હોય છે એમને પણ આવક અને ખર્ચનો હિસાબ બતાવે છે. પછી જે મહાભારતનું યુદ્ધ થાય છે ત્યારે પણ જે યુધિષ્ઠિર છે એ નકુલને પોતાના યુદ્ધના ખર્ચની જવાબદારી સોંપે છે. એવી રીતે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં જે કૌટિલ્ય છે એના અર્થશાસ્ત્રમાં પણ નામાનો ઉલ્લેખ થયેલો છે. એવી જ રીતે પ્રાચીન ગ્રીક, મિસર અને ચીન એની સંસ્કૃતિના અવશેષો મળ્યા તો એ અવશેષોમાં પણ નામાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. પછી આપણે આગળ જોઈએ તો જે નરસિંહ મહેતા છે એમને સામરસાને હુંડી લખે છે, તો એ હુંડી પણ નામાનો જ એક ભાગ છે. તો આ રીતે આપણે જોઈ શકીએ કે નામું એ ઘણા વર્ષોથી ચાલતું આવે છે, એટલે કે એ ઘણા વર્ષોથી અસ્તિત્વમાં છે. પછી આપણે જોયું હતું નામાની વ્યાખ્યા. તો નામું એટલે શું? તો નામું એ નાણાંના એકમમાં માપી શકાય તેવા વ્યવહારો નોંધવાની, વર્ગીકરણ કરવાની, તારણ કાઢી અને વિશ્લેષણ કરવાની પ્રક્રિયા છે જે તેનો ઉપયોગ કરનારાઓને ધંધાકીય નિર્ણય લેવામાં મદદ કરે છે. એવી જ રીતે આપણે બીજી વ્યાખ્યા જોઈ હતી જે અમેરિકાની સંસ્થા AICPAI આપેલી છે કે હિસાબી પદ્ધતિ એ વ્યવહારો અને બનાવો કે જે નાણાકીય લક્ષણો ધરાવતા હોય તેમને નાણાના સ્વરૂપે નોંધવાની, વર્ગીકરણ કરવાની તેમજ તારણ કાઢી અને તેના પરિણામોનું અર્થઘટન કરવાની કળા છે, એટલે એ કળા છે. પછી એવી જ રીતે આપણે બીજી વ્યાખ્યા જોઈ હતી ASC એ સંસ્થાની કે હિસાબી પદ્ધતિ એ સેવાની પ્રવૃત્તિ છે જેનું કાર્ય ખાસ કરીને નાણાકીય સ્વરૂપ અને આર્થિક પ્રવૃત્તિ વિશે જથ્થાત્મક માહિતી આપવાનું છે અને જેનો હેતુ આર્થિક નિર્ણયોમાં મદદરૂપ થવાનો છે. તો આ રીતે આપણે એની ત્રણ વ્યાખ્યા જોઈ હતી અને એ ત્રણેય વ્યાખ્યાને વ્યવસ્થિત રીતે સમજ્યા હતા અને આ વ્યાખ્યા ઉપરથી આપણે એના કેટલાક લક્ષણો શીખ્યા હતા કે જે નામું છે એ નાણાકીય લક્ષણ. તો એમાં આપણને ખબર છે કે નામું છે એ જે છે એ નાણાના એકમમાં માપી શકાય એવા જ વ્યવહારોની નોંધ કરે છે, એટલે કે જેનું મૂલ્ય આપણે નાણામાં માપી શકીએ છીએ એટલે એનું આપણે એવા નોંધ થાય છે. બીજું આપણે જોઈ ગયા હતા કે નાણું એ ફેરબદલીના માધ્યમ તરીકે, એટલે કે કોઈ પણ વસ્તુની આપ લે કરવી હોય તો એમાં આપણે મેઇન નાણાંનો ઉપયોગ કરીએ.
માહિતી એટલે કે જે નામું છે એ નાણાંના એકમમાં માપી શકાય એવા જ વ્યવહારો નોંધે છે, એટલે કે નાણાકીય સ્વરૂપે રજૂ થાય છે. અને એ નાણાકીય સ્વરૂપે રજૂ થતી માહિતીને જથ્થાત્મક માહિતી કહે છે. આપણે એને આંકડાકીય માહિતી તરીકે પણ ઓળખી શકીએ છીએ. પછી આર્થિક નિર્ણયો. તો આર્થિક નિર્ણયો કેવી રીતે? તો આર્થિક નિર્ણયો એટલે કે ધંધાનો જે માલિક છે એ પોતે પણ ધંધાને લગતા જે નિર્ણયો છે એ નામા ઉપરથી મેળવી શકે છે. અને એ ધંધા સાથે જોડાયેલા અન્ય પક્ષકારો જેમ કે દેવાદાર, લેણદાર, પછી શેરહોલ્ડરો, રોકાણકારો એવા જુદા જુદા પ્રકારના જે પક્ષકારો છે એ પણ પોતાને ધંધાને લગતા નિર્ણયો લેવાના હોય કે આ પેઢીમાં રોકાણ કરવું કે નહીં એ એના નામાના આધારે લઈ શકતા હતા. અને છેલ્લું હતું ઐતિહાસિક માહિતી, એટલે કે જે નામું છે એ આપણને ભવિષ્ય નથી બતાવતું પરંતુ જે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ હોય, જે ભૂતકાળમાં થઈ ગયેલા વ્યવહારો છે એની જ નોંધ કરે છે. એટલે કે ભૂતકાળની ઘટના છે એટલે એને આપણે ઐતિહાસિક કહીએ છીએ. તો નામું એ ઐતિહાસિક બાબતોની રજૂઆત કરે છે. તો આટલી સુધીનો અભ્યાસ આપણે કરી ગયા છીએ. હવે આજે આપણે નામાની પદ્ધતિ જોઈશું કે નામાની પ્રક્રિયા શું છે. એટલે કે
મેં
વધારે ઉત્પાદન કરીશું અને વધારે વેચાણ કરીશું. અને જો કોઈ વસ્તુનું વેચાણ ઓછું થયું હોય તો એ રીતે નક્કી કરવામાં આવે છે કે એ વસ્તુને આપણે ઓછું ઉત્પાદન કરી અને વેચાણ કરીશું. તો આમ કોઈ એક હિસાબ પરથી આપણે અંદાજો તૈયાર કરી શકીએ છીએ. આગળ છે સરકારી કરવેરા નક્કી કરો. છઠ્ઠું છે સરકારી કરવેરા નક્કી કરો. તો સરકારી કરવેરા તો આપણને ખબર છે, કોઈ પણ વ્યક્તિ ટેક્સ ભરે છે તો એ ટેક્સ એના આધારે ભરે છે. એને જે આવક મેળવી છે એના આધારે એ પોતાનો ટેક્સ ન ભરે છે. તો જો અંદાજ આ જે વ્યવહારો છે એની નોંધ થયેલી હશે તો એ વ્યવહારોની નોંધ પરથી કેટલો નફો થયો છે, કેટલી આવક થઈ છે એ નક્કી કરી શકશે અને પોતાને કેટલું ટેક્સ ભરવો પડશે એ પણ એ વ્યવહારો ઉપરથી નક્કી કરી શકશે. તો અહીંયા લખી શકીએ આવકના આધારે કેટલો કરવેરા કેટલા કરવેરા ભરવા પડશે તે નક્કી કરી શકાય. એટલે કે આવક વેરો કેટલો ભરવો પડશે તો પોતાની આવકના પ્રમાણે દરેક વ્યક્તિ પોતાની આવક જેટલી હોય એના આધારે નક્કી કરેલો ટેક્સ ભરે છે. તો આવક નક્કી થશે અને એ આવક ઉપરથી એ ટેક્સ પણ નક્કી કરી શકશે. હવે આગળનું છે કે ભૂલો અને છેતરપિંડી શોધવા. ભૂલો અને છેતરપિંડી શોધવા અને લેવાના હોય છે તો એની પણ નોંધ નામામાં થયેલી હોય છે તો આપણે
છે. પછી અંદાજપત્ર તૈયાર કરવા, તો એક વર્ષના હિસાબ